नमस्कार, હું કુબાર કિશન મારી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આંગણવાડી ભરતી એટલે કે ICDSમાં ભરતી થવા જઈ રહી છે. અગાઉ પણ મેં એક વિડીયો મૂકેલો હતો, તેમાં ઘણા બધાને કોમેન્ટ આવેલી હતી કે આમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે, ક્યારે ભરતી થશે, ક્યાં ફોર્મ ભરવું. મારા બીજા વિડીયોમાં આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. આજે આપણે આ વિડીયોમાં જોશું કે આ ભરતી દરમિયાન તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આ ડોક્યુમેન્ટ ક્યાંથી નીકળશે. તો આ વિડીયોની આપણે શરૂઆત કરીએ. પહેલાં આપણે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, કેમ કે આમાં કંઈ પણ નવો અપડેટ આવશે તો હું મારી આ ચેનલમાં મૂકતો રહેશે. અને આપને કોઈ પણ સમસ્યા હોય તો આપ નીચે મારે યુટ્યુબમાં કોમેન્ટ કરી શકો છો, હું એનો પ્રત્યુત્તર આપવાની જરૂર પ્રયત્ન કરીશ. તો આપણે જોઈએ કે આંગણવાડી ભરતી એટલે કે ICDS સંકલિત બાળ વિકાસ યોજના એનો કોઈ ફોર્મ થાય છે. આ ભરતી સંપૂર્ણપણે ઓનલાઈન થવા જઈ રહી છે. આ પહેલી વખત છે કે જે ભરતી ઓનલાઈન થઈ છે. આમાં તમારે ક્યાંય પણ ફોર્મ ભરવા જવાની જરૂર નથી, ફક્ત ઓનલાઈન ફોર્મ ભરી દો અને કોઈ પણ ઇન્ટરવ્યૂ પણ નથી. જી હા, આમાં કોઈ પણ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં, ફક્ત મેરિટના આધારે સીધી ભરતી થશે. તો આપણે જોઈએ કે આમાં તમારે લાયકાત શું છે. આંગણવાડી વર્કર તરીકે તમે ઓછામાં ઓછા 12 પાસ હોવા જોઈએ, અથવા તો 10મું ધોરણ પાસ કરી અને ડિપ્લોમાનો 2 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ. ઓછામાં ઓછી લાયકાત આ છે. અને ધોરણ 12માં પણ તમે વધુમાં વધુ 3 ટ્રાયમાં પાસ થયેલ હોવા જોઈએ. 3 ટ્રાયથી વધુ હશે તો તમે ફોર્મ નહીં ભરી શકો. ત્યારબાદ આપણે વાત કરીએ કે આંગણવાડી તેડાગઢ, તો એટલે તેડાગઢ માટે ધોરણ 10 પાસ ઓછામાં ઓછું હોવું જોઈએ. તેડાગઢ એટલે કે હેલ્પર માટે ઓછામાં ઓછું 10 પાસ હોવું જોઈએ. 10 પાસ હશે તે જ ફોર્મ ભરી શકશે. ત્યારબાદ ડોક્યુમેન્ટની વાત કરીએ તો આમાં તમારે મામલતદારશ્રીનો રહેઠાણનો દાખલો રજૂ કરવાનો રહેશે. જી હા, કે મામલતદાર પાસેથી તમે કઢાવીને રહેઠાણનો દાખલો રજૂ કરવાનો રહેશે. અને એ દાખલો ઓછામાં ઓછો 6 મહિના જૂનો હોય તો ચાલશે, 6 મહિના કરતાં વધુ જૂનો હોય તો એ દાખલો નહીં ચાલે. ત્યારબાદ તમારે સોના સ્ટેમ્પ પેપર ઉપર એક લખાણ કરવાનું રહેશે. એટલે નોટરીવાળા કે સ્ટેમ્પ વેલર પાસે તમે લખાણ કરાવી અને એ લખાણ છે એ તમારે ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે. ઓનલાઈન અપલોડ કર્યા બાદ તમારે બીજા તમારી પાસે હોય આધાર કાર્ડ, કૂપન એ બધે દાખલાની જરૂર પડશે. અને એ લગભગ 25-7 થી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થશે. એ ફોર્મ તમે તમારા ગ્રામ્ય કક્ષાએ તમારા ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે VC તરીકે જે ફરજ બજાવતા હોય તેમની પાસે તમે આ ફોર્મ ભરી શકશો. એ ફોર્મ હજી ચાલુ નથી થયા. એ ફોર્મ 25-7ની આસપાસ લગભગ ચાલુ થવાનું સરકાર અંદાજે કહ્યું છે. એ ફોર્મ ભરવાના ચાલુ થશે ત્યારે પણ હું મારો વિડીયો એક આપી દઈશ કે કેવી રીતે તમે ફોર્મ ભરી શકશો. એ ફક્ત VC મિત્રો માટે હશે. મેરિટ કેવી રીતે બનશે તે આપણે જોઈએ. તેના માટે હું મારા ડેસ્કોપનો સહારો લઈશ. તો તેમાં તમને સીધો બતાવી દઉં કે તમારો કેટલો અભ્યાસ હોય તો તેનું કેટલું ગુણાંકન કરવામાં આવશે અને મેરિટ કેવી રીતે બનશે. તો ચાલો મારા ડેસ્કોપ ઉપર જોઈએ. તો મિત્રો, આપણે મારા ડેસ્કોપ ઉપર આવી ગયા છે. અહીં તમે જોઈ શકો છો કે કાર્યકર માટે કેવી રીતે ગુણ પદ્ધતિ એટલે કે ગુણ આપવામાં આવશે તમારા અભ્યાસ મુજબ. તો સૌથી પહેલું વાત કરીએ, 12 પાસ અથવા તો ધોરણ 10 પાસ પછી ડિપ્લોમાનો 2 વર્ષનો કોર્સ કરેલો હોય તો મહત્તમ 20 ગુણ આપવામાં આવશે. ત્યારબાદ ધોરણ 12 પાસ પછી કોઈ પણ ડિપ્લોમાનો 2 વર્ષનો કોર્સ કરેલો હોય અથવા તો સ્નાતક કરેલો હોય, સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન, તમે BA BCOM અથવા તો BSc કરેલો હોય તો એટલે તેના 30 ગુણ લેખે ગુણાંકન કરવામાં આવશે. ત્યારબાદ અનુસ્નાતક એટલે કે માસ્ટર ડિગ્રી કોઈ પણ તમે કરેલ હોય તો તેના પણ 30 ગુણની ટકાવારી લેખે ગુણવામાં આવશે. અનામત વર્ગને એટલે કે SC ST OBC એના માટે 10 ગુણ આપવામાં આવશે. અને જો કોઈ વિધવા હશે તો વિધવાનું પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે અને તેના પણ 10 ગુણ આમાં લેખવામાં આવશે.
એટલે સરવાળો કરવામાં આવશે અને તેમનું મેરેજ બનશે. ત્યારબાદ આપણે આંગણવાડી હેલ્પરની વાત કરીએ તો હેલ્પરને 10 પાસની ટકાવારીના 20 ગુણ લેખે લેખવામાં આવશે. ત્યારબાદ 12 પાસ અથવા તો 10 પાસ પછી 2 વર્ષનો ડિપ્લોમાનો કોર્સ હોય તો તેમના 30 ગુણ લેખે. ત્યારબાદ સ્નાતક કરેલ હોય તો 30 ગુણ અને અનામત વર્ગના 10 ગુણ અને વિધવા હોય તો 10 ગુણ. આવી રીતે ટોટલ સરવાળો કરવામાં આવશે અને તેનું મેરેજ બનાવવામાં આવશે. અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પૂર્ણ થશે ત્યારે આ ઓટોમેટિક મેરિટ લિસ્ટ મુજબ જે પ્રથમ હશે તેમને કોલ અને મેસેજ કરીને જણાવવામાં આવશે અને આખું ગુણપત્રક પણ મૂકવામાં આવશે. તો તેમને 10 દિવસની અંદર પોતાના બધા ડોક્યુમેન્ટ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ તમારે જે તે તાલુકાની ઓફિસે તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવા જવાના રહેશે. તો આમાં ભારતની કોઈ પણ મહિલાઓ, નવા ઠરાવ મુજબ જોઈએ તો ભારતીય નાગરિકત્વ ધરાવતી કોઈ પણ મહિલા છે તે ફોર્મ ભરી શકે છે. તો આમાં એ ચોખવટ કરવામાં નથી આવી કે તે લગ્ન કરેલ હોવી જોઈએ કે ન હોવી જોઈએ, જેથી અત્યારે એમ સમજી શકીએ કે કોઈ પણ આમાં ફોર્મ ભરી શકશે. ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે અનમેરિડ છોકરીઓ છે તે ફોર્મ ભરી શકે કે ન ભરી શકે, તો આમાં એવી કોઈ ચોખવટ કરવામાં આવેલ નથી, તો આ ફોર્મ ભરી શકશે. આખું આ એનો જે જીઆર છે તે જીઆર જ અહીં મૂકવામાં આવેલો છે. જો આપે જીઆર જોવો હોય તો મારી ગૂગલ ડ્રાઈવની લિંક મારા નીચે યુટ્યુબ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો તમે આ જીઆર વાંચી શકશો. મૂંઝવણ હોય, કોઈ સમસ્યા હોય તો આપ નીચે મને કોમેન્ટમાં જણાવજો, હું તેનો જવાબ આપવાનો પૂરતો પ્રયત્ન કરીશ. હું મારા જિલ્લાની વાત કરું એટલે કે પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયત તરફથી એક પેમ્પલેટ બનાવવામાં આવ્યું છે કે જેમાં શું શું જરૂરિયાત રહેશે. અહીં તમે જોઈ શકો છો કે માત્ર મહિલા ઉમેદવાર ફોર્મ ભરી શકશે. જે અગાઉ આપણે વાત થઈ ગઈ ભારતીય નાગરિક હોવું જોઈએ અને રહેવાસીનું પ્રમાણપત્ર મામલતદાર શ્રી દ્વારા આપવામાં આવેલું હોવું જોઈએ. ત્યારબાદ તેમની ઉંમર 18 થી 33 વર્ષની હોવી જોઈએ. લાયકાત પણ આપણે અગાઉ વાત થઈ ગઈ છે અને તેડાગળ માટે 10 પાસ અહીં તમે જોઈ શકો છો. અનામતનું એટલે અનામતનો લાભ લેવો હોય તો તમારી જાતિનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે અને વિધવાનો દાખલો પણ અગાઉ આપણે વાત થઈ ગઈ. એટલે આમાં કોઈ અયોગ્ય ક્યારે થશે તેની પણ આમાં સમજણ આપવામાં આવી છે. તો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ હોય તો તે અથવા તો સરકાર દ્વારા કોર્ટ દ્વારા તેને સજા કરવામાં આવેલ હોય તો તે અયોગ્ય થશે. કોઈ નાદા જાહેર કરેલ હોય તો તે વ્યક્તિ પણ અયોગ્ય છે. કોઈ ક્યાંય જગ્યાએ નોકરી કરતા હોય તો તે પણ અયોગ્ય થશે. અંતે આપણે વાત કરીએ કે કોઈ તેડાગર તરીકે અત્યારે નોકરી કરતા હોય ને તેમને બઢતી કેવી રીતે મળશે, તો એમના માટે ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે અને 10 પાસ હોવા પણ જરૂરી છે. વર્કર માટે કોઈ તેડાગર તરીકે નોકરી કરતા હોય ને 10 વર્ષથી વધારે અનુભવ હોય તો તેમને બઢતી સરકાર આપશે અને તે 10 પાસ હોવા જરૂરી છે. આવી રીતે આમાં ભરતી થશે. જિલ્લા પોરબંદર જિલ્લા માટે નંબર પણ આપેલા છે, તો આપ ત્યાંથી પણ ઇન્કવાયરી કરી શકશો. આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.